ಅಲ್ಲಿ ಜೂ ಅಲ್ಲಿ ಇಕ್ಕಂತೊಂದು ರೊಕ್ಕ ಅವಳಿಗೆಯ ಅಡುಗೆನೆ ಸೇಡಿನ ಏಕ ಜೂತ್ ಮಾ ಕೆಟ್ಲಿ ಸೇಡಿ ಹೋಯ್ಚೆ ತೊಕ್ಕೆ ದಸ್ ದಸ್ ನು ಏಕ ಜೂತ್ ಅಡ್ಡೆ ಕೆ ದಸ್ ದಸ್ ನು ಬೀಜು ಜೂತ್ ಅಡ್ಡೆ ಬೀಸ್ ದಸ್ ನು ತ್ರಿಜು ಜೂತ್ ಅಡ್ಡೆ ತ್ರಿಸ್ ಅನ್ನೆ ಚುಟ್ಟಿ ಜೆಟ್ಲಿ ಸೇಡಿ ಹೋಯ್ ಇನ್ನೆ ಆಪೆ ಇಂತೊಂ ಲಗ್ತಾದ ಎ ಆಪೆ ಅಗಾ ಸಿಕ್ಕಿ ಗಯ ಹವೆ ಜೋ ಅನ್ಯಾ ತಮ್ಮೆ ಆಪೆ ಜಗ್ಯಾಮಾ ಸಂಖ್ಯಾನ್ ಲಕ್ಕೋ તો તમને જગ્યા ક્યાં આપેલી છે તો કે અહીંયા જગ્યા આપેલી છે અને અહીંયા જગ્યા આપેલી છે અને અહીંયા બરાબર તો અહીંયા દસકમાં તમારે સંખ્યા લખવાની એકમમાં લખવાની અને જે સંખ્યા બને એ સંખ્યા તમારે અહીંયા લખવાની છે તો પહેલા આપણે સંખ્યા લખવા માટે શું કરવું પડશે કે જૂથ કેટલા છે અને એકમ કેટલા છે બરાબર તો ચાલો આપણે ગણીએ બરાબર જો આ दस नू एक जूत मतलब कि दस बीस त्रीस चालीस अने पचास पचास मतलब कितना थया दसक तो कि पांच दसक कितना दसक थया पांच दसक अने ये छे ये छोटे से रहे छे मतलब कि एक एक एकम मतलब कि पचास बत्ता पचास ने एक एकावन यह लखवाना एकावन आ रीते बराबर हवे एना पछीनो आपणे जोईए एमां जूथ केटला छे तो के एक बे त्रण चार पांच अने छ जूथ छे छ जूथ एटले आपणे दस वीस त्रीस चालीस पचास अने साठ अरे दसक केटला थया तो के छ दसक थया अने छत्तीस सेडियो केटले छे अने एकम मां केटला छे तो के एक बे त्रण अने चार तो एकम थया चार अने के साठ मां चार उमेरीए तो एकसठ बासठ बेसठ अने चौसठ तो अहीं लखवाना આપણે ચોસઠ હવે ત્યાર પછી દસક એટલે કે જૂથ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એકમાં એક જૂથમાં કેટલા નંબર છે તો કે દસ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંસી એટલે કે અહીંયા કેટલા દસક થયા આઠ એટલે કે એસીમાં આઠ વખત દસ 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 એમ સમાય છે હવે એકમ તો આપેલ જ નથી એકમ નથી આપ્યા તો એકમમાં આપણે શું લખવું પડશે શું લખવાનું રહેશે જીરો બરાબર એકમ નથી આપ્યા એટલે કંઈ જ નહીં થાય નહીં એટલે જીરો તો અહીંયા થશે એસી સંખ્યા કેટલી થશે એસી બરાબર હવે ત્યાર પછી જોઈએ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી અને નેવું નેવું છે એટલે દસક કેટલા આવે નેવુંમાં દસ કેટલા સમાયેલા છે તો કે નવ અને એકમમાં કેટલા છે એક એટલે કે નેવું વત્તા એક એટલે અહીંયા થશે એકાણું કેટલી સંખ્યા થઈ એકાણું બરાબર હવે આગળ જોઈએ
સિત્તેર વત્તા ત્રણ એટલે કે તોતેર સિત્તેર પછી ત્રણ ગણવાના ઇકોતેર તોતેર અને તોતેર હવે જુઓ જોઈએ દશક કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ છમાં કેવી રીતે ગણવાનું આમાં દસ છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને સાઈઠ સાઈઠ એટલે છ દશક થયા હવે તમને ખબર પડી ગઈ છે કે એકડામાં આપણે એકડા લખીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એટલે કે છેલ્લી લાઈન છે એ આડી આપણે ગણવાની દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ સિત્તેર એંસી અને નેવું એટલે અહીંયા દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ સાઈઠમાં દસ કેટલી વખત આવે તો કે છ એટલે કે છ દસ આપણે સાઈઠ થયા હવે છુટ્ટી કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે અહીંયા થયા છ સાઈઠ બરાબર સાઈઠ પછી તમારે છ ગણવાના એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ અને છાસઠ આ તમે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ સાઈઠ પછી એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ અને છાસઠ બરાબર હવે ત્યાર પછી આપણે ગણીએ દશક કેટલા છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ સિત્તેર એંસી અને નેવું નેવું માટે દસ દસ એમ કેટલી વખત આવે નવ વખત તો અહીંયા થશે નવ દસક અને કેટલા છે નેવું પછી એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું પંચાણું સત્તાણું અઠાણું અને નવાણું નવાણું છે તો એકમ કેટલા આવ્યા તો કે નવ જોજી આ છોટી શ્રેણીઓ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ અહીંયા થશે નવ અહીંયા સંખ્યા બની બે નવડા નવાણું હવે ત્યાર પછી જુઓ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ સિત્તેર સિત્તેર એટલે સાત દશક અને એકમમાં કેટલા છે એક બે ત્રણ ચાર એટલે કે સિત્તેર પછી એકોતેર બોતેર તોતેર ચિમોતેર તો આપણે એકમ